કચ્છમાં અછત જેવી પરિસ્થિતિ વચ્ચે ભુજનું દેશલસર તળાવ કે જે પાણીથી તો છલકાયું છે, પરંતુ આ તળાવમાં ગટરનું પાણી ઠલવાય છે તેવા આક્ષેપ કોંગ્રેસ નેતા અને સ્થાનિકો દ્વારા કરાયા છે. દૂષિત પાણીના કારણે આ તળાવના પાણીનો ઉપયોગ કરી શકાય તેમ નથી, ત્યારે કોંગ્રેસ દ્વારા સત્તાધીશો પર કોઈ કાર્યવાહી ન થતી હોવાના આરોપ ઘડાયા છે. આ રમજાન મહિનો માસ હાલે છે ત્યારે રોજા તો કેમ છોડતા હોય, આ ગટરની બદબૂ જે ઘરમાં આવતી હોય કેવી રીતે માણસ ઇન્સાન જીવી શકે, રોગચાળો ફાટે તો શું આ સત્તા પક્ષના આ લોકો એક્શન આના માટે લઈ શકે. જે ધ્યાને જ નથી દોર્યો કે ગરીબ માણસો કેવી રીતે હાલતમાં જીવે છે, એ લોકો ક્યારે જોવા પડે એ લોકો નથી આવ્યા. ખાસ કરીને આ વિસ્તારના દરેક લોકોની માગણી છે કે આ તળાવની નગરપાલિકા સાર સંભાળ લીધી નથી અને ચોમાસા પરિવાર પણ જે સફાઈ કરવી જોઈએ તળાવમાં એ પણ થતી નથી. તો અત્યારે જે ગટરનું પાણી છે એનાથી લગભગ આ તળાવ ઓગનવા આવ્યું છે, એટલું બધું પાણી તળાવમાં જામ થઈ ગયું છે. તો નગરપાલિકાને તંત્રને ખરેખર વિનંતી છે કે આ તળાવ ખાલી કરાવી, જે ગટરનું પાણી છે એ ખાલી કરાવે તો આવનાર દિવસોમાં સારું ચોમાસું થશે અને તળાવ ફરી સરસ પાણીથી